પોણા દસ થઈ ગયા છે. આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમે સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને મીતું અહીંયા ફોન જોવે છે. ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે અને એને નાસ્તો કરવો છે. તો અહીંયા કાલ સાંજે પાસ્તા બનાવ્યા હતા, થોડાક વધ્યા હતા તો આ ગરમ મૂકી દીધા છે. ગરમ કરી નાખશું થોડાક પાસ્તા. હવે મીતુભાઈ પાસ્તા ખાઈ લે એટલે મારે એક વ્હાઈટ વાઘાનું કટિંગ કરવાનું છે. તો હવે હું પછી વાઘાનું કટિંગ કરીશ. વ્હાઈટ વાઘાનું કટિંગ કરવા બેસી ગઈ તું, પણ ઘડી વાળું બહુ કાપડ છે તો ઇસ્ત્રી કરીને કટિંગ કરવું જોઈએ. તો ઇસ્ત્રી કરવા પહેલા ઇસ્ત્રી કરી લો. હવે આપણે જો આ કોઠાનું ને બધું કટિંગ કરવા માંડ્યા છીએ. હવે આ કટિંગ કરી અને પછી આપણે વાઘો તૈયાર કરવાનો છે. આ કાલ સવારમાં આપવાનો છે એટલે આજે જ આપણે આ વાઘો તૈયાર કરવો જોઈશે. તો કટિંગ કરી લેવી ફટાફટ. મારું કટિંગ પૂરું થઈ ગયું છે. એક વાઘાનું મેં કરી નાખ્યું છે. હવે તો આપણે મશીને બેસી જઈશું. હવે મશીને બેસી જાય ને વાઘો બનાવવા મળીએ. જો આજે ભાઈની ઘરે જમવાનું છે તો ભાઈની ઘરે આવી ગયા છે ઈ, અને જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. આજે કેરીનો રસ કાઢ્યો છે, પરીન રીંગણ બટેકાનું શાક છે, કેરીની કટકી કરી છે, છાશ રોટલી બની ગઈ છે. હવે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવા બેસી જઈએ. સવા છ થઈ ગયા છે અને વ્હાઈટ વાઘો બનાવવાનો હતો. અહીંયા મમ્મીએ વ્હાઈટ પાઘડી બનાવી દીધી છે. હવે પાઘડી બની ગઈ પછી મમ્મી હવે ચોખા હામાં કરવા માંડ્યા છે. હા, હમણાં એને વાઘા નિશાન કરી દઉં એટલે. અને આ વ્હાઈટ વાઘો સવારે કટિંગ કર્યો હતો, સિવાય ગયો છે. હવે આમાં ફૂમકા ને એવું ટાકવાનું છે. તો હમણાં પછી મમ્મીને પાછા મમ્મી ફૂમકા ને એવું ટાકી દે. મીતુભાઈ ને રોંઢા નો નાસ્તો કરવો છે તો હું બનાવી દઉં છું ભેળ. તો આ કાંદા પેલા સુધાર્યા છે, ભેળ બનાવી મીતુભાઈ ને નાસ્તો કરાવી દેવી ને. આ છે ભેળ ની સામગ્રી. આ બધી ભેળ ની સામગ્રી કાઢી છે ભાઈએ. કાંદા કટિંગ થઈ ગયા, ટમેટા કટિંગ કરશું. કાંદા ટમેટા સુધારાઈ ગયા છે તો આપણે આમાં મમરા નાખી દઈશું. તો ગ્રીન ચટણી નાખશું, રોંઢા ની ભેળ. અને અમે આજે સાંજ ની રસોઈમાં સેવ બનાવી છે. આ ઘઉં ની સેવ વહાવી છે. હવે આ બની ગઈ છે તો હવે અમે જમવા બેસી જઈશું. અહીંયા સેવ આવે છે. હવે જો હવે સેવ લેવા માંડ્યા છે. અમારે તો મીઠું સેવ છે ને મેગી બનાવવાની છે. હા ભાઈ, મેગી મસાલા આરે ખાય છે? દાદા ગોળ આરે ખાય છે? અમે ખાંડ આરે ખાઈશું. જેને જેમ ભાવે એમ ખાવાની છે. ગોળ આરે ભાવે ને ગોળ આરે, ઘી આરે ભાવે ને ઘી તો નાખવાનું જ હોય, ખાંડ આરે. આજના મારા વિડીયો ને હું અહીંયા સેન્ડ કરીશ. જો તમને અમારા આજના વિડીયો કેમો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.